અરવલ્લી જિલ્લામાં સતત બદલાતા વાતાવરણના પગલે કેપ્સિકમ મરચાના પાકમાં રોગનો ઉપદ્રવ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વારંવાર દવાના છંટકાવ બાદ પણ રોગ ઉપર નિયંત્રણ નહીં આવતા ખેડૂતો લાચાર બની તંત્ર પાસે યોગ્ય માર્ગદર્શનની આશા રાખી પોતાનો પાક બચાવવા મથામણ કરી રહ્યા છે. દ્રશ્યોમાં લહેરાતો દેખાઈ રહેલો પાક કેપ્સિકમ મરચાનો છે, જે ધીમે ધીમે રોગ આવતા નષ્ટ થઈ રહ્યો છે. ત્યારે આ પાકમાં આવેલા રોગે ખેડૂતોની ચિંતા વધારી છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ જિલ્લાની 30,000 હેક્ટર જમીનમાં બાગાયતી પાક શાકભાજીનું વાવેતર કર્યું છે, જેમાં સુધીમાં વધુ કેપ્સિકમ મરચાનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે વાવેતર બાદ પાક તૈયાર થઈ ગયો છે તેવામાં સતત બદલાતા વાતાવરણને પગલે પાકમાં થિપ્સ અને કથીરી નામનો વાયરસ લાગતા પાક સુકાઈ જઈ નષ્ટ થઈ રહ્યો છે, જેથી ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે, જેના કારણે ખેડૂતોને આ વખતે કેપ્સિકમ મરચાના પાકમાં નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જિલ્લામાં ખેડૂતોએ એક વીઘા દીઠ 30,000 થી 50,000 ખર્ચ કરી કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું હતું, જ્યારે બીજી તરફ કેટલાક ખેડૂતો રોજિંદી ખેતી છોડી સારા ઉત્પાદન અને વળતરની આશાએ બાગાયત ખેતી તરફ વળ્યા છે. તેવામાં પ્રથમ વખતમાં જ ખેડૂતોને આ પ્રકારના રોગે નુકસાન કરાવતા ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. ખેડૂતો પાકને બચાવવા દવાનો છંટકાવ પણ કરી રહ્યા છે, પરંતુ દવાના છંટકાવ બાદ પણ આ રોગ કાબૂમાં નહીં આવતા ખેડૂતો હવે લાચાર બન્યા છે અને બાગાયત વિભાગ પાસે યોગ્ય માર્ગદર્શન મળે તેવી આશા રાખીને બેઠા છે. આ વખતે મરચાનું વાવેતર સારું એવું કર્યું છે અમે, પરંતુ આ વારંવાર વાતાવરણના પલટાના કારણે મરચાની અંદર થ્રીપ્સ અને વાયરસનો રોગ ખૂબ જલ્દી આવી જાય છે અને માર્કેટમાં ભાવ પણ અત્યારે ગગડી ગયો છે અને વાયરસ આવવાના કારણે મરચામાં ઉત્પાદન ઘટી જાય છે, મરચાની ક્વોલિટી બનતી નથી એટલે માર્કેટમાં ભાવ મળતો નથી. અમે વીઘે 30,000 થી 40,000 ખર્ચો દવા બિયારણમાં કરેલ છે, પણ એ ખર્ચો પણ વળી શકે એવું લાગતું નથી એટલે આ વખતે ખેડૂતોને મરચાના જે નફાનું ધોરણ હતું એ એકદમ નીચું જતું રહ્યું. મરચાની ખેતી કાઢીને બીજી કોઈ ખેતી કરવી પડશે, કારણ કે મરચા સક્સેસ જાય એવું લાગતું નથી. એનું કારણ એ છે કે વાતાવરણમાં વારંવાર પલટો આવે છે એટલે રોગ નીકળતો નથી, ગમે તે દવા છોટો પણ રોગ નીકળતો નથી.